नमस्कार मित्रों, आईईडी रिसोर्स रूम 51 नंबर ની સ્કૂલ શાળાના આચાર્ય છે દિનેશભાઈ વાઘેલા, એમનો ખૂબ જ અમને સહકાર મળતો રહ્યો છે. આજે આપની સમક્ષ રાજકોટ આરએનસી આઈડી વિભાગમાંથી મેર લગદીરભાઈ આપની સમક્ષ વિડીયો રજૂ સાધનોનો વિડીયો રજૂ કરે છે. તે પહેલા હું એક કહેવા માંગીશ કે આ વિડીયોનો હેતુ માત્ર એટલો જ છે કે દિવ્યાંગ બાળકોને શિક્ષણ સારું મળે અને દરેક બાળક શિક્ષિત બને, એવો જ ઉદ્દેશ છે. માર્ગદર્શક છે શાસનાધિકારી પંડ્યા સાહેબ અને ઠાકોર સાહેબ, શિક્ષણ સમિતિ ચેરમેન આરએમસી. હવે આપશ્રીની સમક્ષ હું વિશિષ્ટ સાધનોનો વિડીયો રજૂ કરવા જઈ રહ્યો છું, જે આપશ્રી શાંતિથી નિહાળશો. હવે પહેલું આપણે સાધન લઈશું ગણિત બોર્ડ. વાલીઓને બધાને જાણ થાય કે દિવ્યાંગ બાળકોને પ્રજ્ઞાચક્ષુઓ કેવી રીતે ભણે છે. હું ગણિત બોર્ડમાં 1-10 એકડા લખું છું. અત્યારે જોઈ શકશો આપ, આ ખિલ્લા છે. આ ખિલ્લાની મદદ વડે આ ખિલ્લાની જે સાઈઝ છે એ બિલકુલ નાની હોય છે. અહીંયા ઘીસી હોય છે અને આ સાઈડ પણ ઘીસી હોય છે, પણ આ સાઈડ છે બે ડોટ્સ હોય છે આવી રીતે. અને આવી રીતે આ ખિલ્લાનો ઉપયોગ કરીને આપણે એકડો લખ્યો, હવે બગડો લખીએ છીએ. આ બે હવે એવી જ રીતે ત્રણ એ જ રીતે આ ચાર, એવી જ રીતે આ પાંચ. હવે આ ધીરે ધીરે આપણે 1-10 એકડા તરફ જઈ રહ્યા છીએ. 5 સુધી પહોંચ્યા છીએ, 6 આ 6 સુધી પહોંચ્યા છીએ આપણે, આ 7 સાત સુધી એકડા લગતા પહોંચ્યા. વાલીઓ ધ્યાન દે આમાં. 8 સુધી આપણે ખિલ્લા છે એ ચત્તાર્યા છે, બિલકુલ ડોટ્સ વગેરેના સાઈઝમાં રહ્યા છે, બરાબર. હવે આપણે નવડો કરવો છે એટલે ઊંધો એકડો કરશું. અહીંયા ચત્તો એકડો કરેલો છે તો અહીંયા ઊંધો એકડો કરશું. આ નવ તૈયાર છે. હવે મારે 10 લખવા છે તો 10 લખશું તો ઊંધો બગડો, ઝીરો માટે ઊંધો બગડો કરવો પડશે. આ ઝીરો, અહીંયા ઝીરો આવશે અને આ એકડો કરશું એટલે આપણે 10 થઈ ગયા, બરાબર. આ જોઈ આપણે ગણિત બોર્ડનો ઉપયોગ જોયો. હવે આપણે જોઈશું ધીરે ધીરે. આ તમારી સમક્ષ સાધનનું લઈ રહ્યો છું. આ છે બ્રેલ પોકેટ લર્નિંગ, મતલબ કે આમાં એબીસીડી લખેલી છે, બરાબર. હવે આ વસ્તુ તમને મારે સમજાવવા માટે થઈને કહેવું પડશે કે આમાં જે છે આમાં એબીસીડી લખેલી છે. હવે અહીંયા ગુજરાતીમાં તમને સાઇટેડને દેખાય એ રીતે એબીસીડી છે, એ છે. હવે અહીંયા જો એ લખ્યો છે, પછી આવી જ રીતે અહીંયા બી છે તો અહીંયા બી લખ્યો છે, આવી જ રીતે આ સી છે તો અહીંયા સી લખ્યો છે. આ ડોટ્સ પ્રમાણે જે છે એ લખાયેલું છે. અને અહીંયા આપણે લખ્યું છે ડી લખ્યો છે. હવે આ 6 ટપકાની લિપિ છે, આ 6 ટપકાના માધ્યમથી આ બને છે. તમે જોઈ શકો છો કે આ 6 ટપકાના માધ્યમથી થાય છે. હવે અહીંયા આપણે શું લખ્યું છે આપણે જોઈશું અહીંયા, બરાબર. આપણે અહીંયા ડી સુધી પહોંચ્યા, હવે શું આવશે તો કે ઈ. આ એબીસીડી જ આપણે હું તમને બતાવી રહ્યો છું. એવી જ રીતે એફ, પછી આવશે જી, પછી આવશે એચ, પછી આવશે આઈ. આવી રીતે આ લાઈન ટુ લાઈન આપણે જઈ રહ્યા છીએ. આ સાધન હવે તમને સમજાઈ ગયું છે. હવે ટૂંકમાં જ અત્યારે તમને સંક્ષિપ્તમાં બધી માહિતી આપવા માંગુ છું. હવે આપણે જોઈશું બ્રેઇલ ચિપપાટી. આ ચિપપાટી નથી, આ છે ફાઇલ પાટી. હવે આમાં બાળકોને આપણે લખાવવું છે, શીખવવું છે, એટલે આપણે આ કલમ વડે હવે લખશું. કલમ વડે હું લખીશ, આ હું લખું છું, આ મેં ટપકા પાડ્યા, બરાબર. અત્યારે હું પ પ લખી રહ્યો છું. હવે એની બાજુમાં સેલ છોડીને હું ઢ પાડીશ, બરાબર. આ વસ્તુ છે
એ આપણે બાળકોને શીખવી શકીએ. હવે આ જે છે એ છ ટપકાની લિપિ છે. આ છ ટપકાની લિપિને સમજવા માટે થઈને એ બહુ લાંબો સમય છે, એ સમય માંગી લઈએ છે. એટલે હવે આપણે શોર્ટમાં, સંક્ષિપ્તમાં જઈએ છીએ. એટલે હવે આપણે, તમને પ્રશ્ન થતો હશે કે બ્લાઇન્ડ લોકો કઈ ચેસ રમી શકતા હશે? હા, રમી શકે. હું અહીંયા જ અહીંનું જે 51 નંબરની સ્કૂલમાં લો વિઝન જે બાળક ભણે છે એમાં એમની સાથે હમણાં ચેસ અમે રમશું, તમને ચેસ રમતા બતાવીશું. ભાઈ હાર્દિક, ચેસ રમવા આવી જાવ બેટા. આવી ગયો? ચલો હું ચાલુ છું, બરોબર? તને ખબર છે ને હું આ રાજાનો સૈનિક બે સ્ટેપ ચાલ્યો. સર ચલો, તું કઈ ચાલીશ? કયું? એક સ્ટેપ, એક સ્ટેપ ચાલ્યો ને. એટલે હું મારા વજીરને અહીંયા લાવીશ. ચલો તું કઈ રીતે ચાલીશ? કયું? અચ્છા, હવે તમે જોયું કે આ છોકરાને ચેસ માત્ર મેં સમજાવ્યું જ છે, આ પહેલાં મેં સમજાવેલું છે, બાકી એ રમેલો નથી. છતાંય એ મારી પાસે રિસોર્સ રૂમમાં જ્યારે આવતો હોય, અમે બંને શિક્ષક અને બાળક બંને રિસોર્સ રૂમમાં ચેસ રમીએ છીએ. આ તમે જોયું. હવે તમને પ્રશ્ન થશે કે હવે સાહેબ શું કરાવશે? તો હવે હું આપ શ્રી સમક્ષ બીજો એક રજૂ કરું છું, એબેકસ. આ એબેકસ તો બધાને શિક્ષણમાં આવતું જ હશે, આના નિયમો હોય. હવે હું તમને 1 થી 10 સુધી એકડા લખીને આમાં બતાવીશ. સેટ 1 ઇઝ ઇક્વલ ટુ 1, સેટ 1 ઇઝ ઇક્વલ ટુ 2, સેટ 1 ઇઝ ઇક્વલ ટુ 3, સેટ 1 ઇઝ ઇક્વલ ટુ 4. હવે 5 કરવા છે. ક્લિયર 4, સેટ 5. ઉપરના જે એક એક પારા છે એ 5 દર્શાવે છે, 5ની સંખ્યા દર્શાવે છે, અને નીચેના જે છે એ 1ની સંખ્યા દર્શાવે છે, કાઉન્ટ 1ની દર્શાવે છે. હવે 5 કર્યા મેં, હવે 6 કરવા છે. સેટ 1 ઇઝ ઇક્વલ ટુ 6, સેટ 1 ઇઝ ઇક્વલ ટુ 7, સેટ 1 ઇઝ ઇક્વલ ટુ 8, સેટ 1 ઇઝ ઇક્વલ ટુ 9. હવે 10 કરવા છે મારે. તો ક્લિયર 9, સેટ 1 લેફ્ટ ઇઝ ઇક્વલ ટુ 10. આ પહેલો સળિયો છે એ 0 દર્શાવી દીધો. ક્લિયર કે નહીં કહું? 9 ક્લિયર કર્યા છે, અને આ લેફ્ટ કર્યો, લેફ્ટનો 1 ઉપર લીધો એટલે 10 થઈ ગયા. આવી જ રીતે આપણે એબેકસમાં દાખલા ગણી શકીએ. હવે આપની સમક્ષ મારે બીજી વસ્તુ એ મૂકવી છે, ભૌમિતિક સાધનો. ભૌમિતિક સાધનોમાં કઈ રીતે કરી શકીએ એ મારે સમજાવવું છે તમને. હવે આપણે આ ભૌમિતિક સાધનો લીધા છે. આ છે સ્કેલ છે, આ પટ્ટી વડે આમાં નિશાનીઓ બધી છે. આ નિશાનીઓ બ્લાઇન્ડ બાળકને સમજાવવા માટેની છે. આમાં ઇંચનું નિશાન હોય, અડધા ઇંચનું હોય, સેન્ટીમીટરનું હોય, આ નિશાનો હોય છે. હવે આ બાળકને કઈ રીતે ખબર પડશે? તમે એમ કહેશો કે ચલો કાટકોણ દોરો, બરાબર? તો બાળકને કાટકોણની, ટોટલી બ્લાઇન્ડ બાળકને નહીં ખબર હોય, પણ એને વસ્તુ બતાવવી પડશે કે આલે કાટકોણ છે. તો એ શું કરશે? તો કે રબર સીટ હોય, એ રબર સીટની અંદર કાગળ મૂકીને સ્પેરવિલ દ્વારા એ દોરી શકશે, જાડા કાગળ લઈને. એવી રીતે આપણે આ ત્રિકોણ છે, આ મેં કીધું ચલો ત્રિકોણ દોર, તો ત્રિકોણ કઈ રીતે દોરશે? તો પહેલાં તો એને ત્રિકોણ સમજાવવું પડશે કે આલે આ ત્રિકોણ પકડ. આવી રીતે આ સાધનોનો ઉપયોગ થઈ શકે છે. હવે આપણે છેલ્લું હું તમારી સમક્ષ રજૂ કરવા જઈ રહ્યો છું કે બ્લાઇન્ડ બાળકને આપણે સ્ટીક વડે મોબિલિટીનું ઓરિયન્ટેશન કઈ રીતે કરાવી શકશો? તો કે આ સ્ટીક ખોલી નાખી છે. જો આ સાદી સ્ટીક છે, પણ સ્માર્ટ કેન હોય તો સ્માર્ટ કેનમાં શું હોય છે? તો કે અહીંયા એના બે કેમેરા હોય છે, અહીંયા આમ બે કેમેરા હોય છે. હવે ડાબી સાઈડમાં આ સાઈડમાં એક સ્વિચ હોય છે, એ સ્વિચ શરૂ કરીએ એટલે અવાજ આવશે, ટીક ટીક બે વખત અવાજ આવે. જમણી સાઈડમાં જે સ્વિચ હોય એને શરૂ કરીએ એટલે એ ધ્રુજારી વાઇબ્રેટ થવાની શરૂ થાય. હવે એનો નિયમ શું છે? તો કે
હું છું, હું લાકડી લઈને ઉભો છું, મારી આગળ 3 મીટર સુધીમાં કોઈ પણ વાહન કે વસ્તુ હશે તો એ 3 વખત ધ્રુજ છે. હું એની નજીક જઈશ તો એ વધારે ધ્રુજ છે, હું એની થી નજીક જઈશ તો વધારે વાઇબ્રેટ થશે, સીધી વાઇબ્રેટ થવાનું શરૂ થઈ જશે. આવી રીતે એમાં સેન્સર ગોઠવેલું હોય છે. આ સાદી લાકડી છે અને સાદી લાકડી વડે કેમ ચાલવું? તો કે આવી રીતે આપણે આમ બ્લાઇન્ડ બાળક ઉભો છે, હવે સાદી લાકડી વડે એની આમ ઉભું રહેશે એટલે એને આમ શીખવવાનું છે કે ચાલો આવી રીતે આમ એના બંને પગ જે દિશામાં જાય છે એ દિશામાં જ લાકડી ફરવી પડશે. આવી રીતે આ સાધનોનો આપણે ઉપયોગ કર્યો છે. મિત્રો, આશા રાખું છું કે આપ પણ આવી આ સાધનોનો જે ઉપયોગ મેં તમને શીખવો છે એ બાળકો સુધી પહોંચાડો અને એને શિક્ષણ આપો એવી અભ્યર્થના સાથે જોશી સાહેબનો, સ્ટેટ કોઓર્ડિનેટરનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ.